સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ લખવાનું ગોવર્ધનરામે શરૂ કર્યું એના બે વર્ષ પહેલાં એમણે પ્રથમ પત્નીના મૃત્યુથી પીડાતા હૃદયની વેદનાને સંસ્કૃતમાં વાર્તા રૂપે તથા હૃદય રુદિત શતકમ રૂપે વ્યક્ત કરી હતી અને પછી ગુજરાતીમાં એમણે સ્નેહ મુદ્રાની રચના કરી સર્જક તરીકેની એમની આ પહેલી રચના એમના સ્વભાવની લાક્ષણિકતા ચિંતનશીલતા અહીં ડગલેને પગલે જોવા મળે છે આ કાવ્યના નાયક નાયિકા અને મિત્ર તથા મિત્રપત્ની ભાવનાશાળી અને જનહિતની ખેવના કરતા પ્રેમાળ દંપતિઓ છે એમને એક હિન્દુ વિધવા યુવતી પોતાના પાછલા દુઃખી જીવનની કથા કરે છે એટલે એક તરફ પ્રેમાળ દાંપત્ય અને એની સામે કુરૂઢીને કારણે જેનું જે દાંપત્ય જીવન વિષમ બની ગયું છે એવી વિધવાની કથા ગોવર્ધનરામે મૂકી આપી છે સમાજ જીવનના પ્રશ્નો લગ્ન જીવનની સમસ્યાઓ કજોડા સંયુક્ત કુટુંબની મુશ્કેલીઓ વગેરેની છણાવટ પણ એમણે આ કાવ્યમાં કરી છે સમાંતરે એકમેકને ચાહતું યુગલ મૃત્યુ પછી પણ ઉત્કૃષ્ટ સ્નેહભાવ અનુભવે છે એવી કલ્પના પણ ગોવર્ધનરામ અહીંયા આગળ કરે છે અહીંયા આગળ ચિંતનનો જે ઉપયોગ કરાયો છે તે કૃતિમાં ઓગળતો નથી અળગો જ રહે છે પરિણામે સરસ્વતી ચંદ્રમાં ચિંતન જે સુઘટ્ટ આકૃતિ રૂપે આવે છે એ આપણને સ્નેહ મુદ્રામાં જોવા મળતું નથી વળી અંગત શોકને અંગત રૂપ આપવા જતાં કાવ્યમાં ઉર્મિહીનતા પણ અનુભવાય છે અને એટલે જ ઉમાશંકર જોશી મજાકમાં લખે છે કે જો મૃત પત્ની ફરીથી સજીવ થાય અને આખી કૃતિ હિંમતપૂર્વક વાંચી જાય તો કદાચ એવો ઉદ્ગાર કર્યા વિના ન રહે કે તમને મારા જવાથી બહુ દુઃખ થયું હોય એવું કંઈ લાગતું નથી આ સ્નેહ મુદ્રા કરુણ પ્રશસ્તિ કે શોક પ્રશસ્તિ કાવ્ય કહેવાય કે કેમ તે એક પ્રશ્ન છે નાનાલાલ એને વિરહ કાવ્ય તરીકે ઓળખાવે છે ગોવર્ધન રામના મનમાં પણ કદાચ શોક પ્રશસ્તિ એટલે કે એલીજીનું માળખું નથી આ કાવ્ય ઉપરાંત એમની પાસેથી આપણને કવિ ભોગ્ય કવિતા આધ્યાત્મિક કવિ અને તેની કવિતા અનુપમ તિમીર અનુપમ તેજ પ્રણવ પુરુષ પ્રતિબિંબ અને રસસુંદરી તથા સ્વામી એવી કવિતાઓ મળી છે એ સિવાય ક્ષેમરાજ અને સાધ્વી તથા સરસ્વતી અને માયા નામના એમણે સંવાદો પણ આપ્યા છે સતી ચૂનીના નામથી ઈસવીસન ઓગણીસો બેમાં માં અંગ્રેજીમાં એક વાર્તા પણ એમણે લખી હતી એ સિવાય માધવરામ સ્મારિકા સ્વર્ગસ્થ સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવન વૃત્તાંત કવિ દયારામનો અક્ષરદેહ અને લીલાવતી જીવનકલા જેવું ચરિત્ર સાહિત્ય એમની પાસેથી આપણને મળ્યું છે જેમાં લીલાવતી જીવનકલાની ખાસ નોંધ લેવી જોઈએ લીલાવતી જીવનકલા પરંપરિત જીવનકથાની જેમ સળંગ સૂત્રે લખાયું નથી બનાવોને ગૂંથતા જવાને બદલે પિતા પોતાની પુત્રીને સંબોધતા જતા હોય એવી શૈલીએ એની રચના થઈ છે પરિણામે આ કથાની નાયિકા માત્ર લીલાવતી જ રહેતી નથી પરંતુ એ સમયની તમામ પુત્રીઓ જાણે કે જીવનકલાની નાયિકા બની જાય છે દસ અગિયાર વર્ષની વયે લોક ન પરણે અને કુમારા રહે તો ન ચાલે એવું પિતાને પૂછતી લીલાવતી પરણ્યા પછી શ્વસુર ગૃહની ગરીબ સ્થિતિને કારણે કરકસરના પ્રયોગો કરે છે ઘી દૂધ ઓછા ખાય છે રાતે દાળમાં હળદર નાખતી નથી કારણ કે કોને ખબર પડવાની અને એટલી હળદર બચી જાય ક્ષયમાં સપડાયેલા પતિની સારવાર કરે છે એમને સાજા કરે છે પરંતુ પોતે ક્ષયનો ભોગ બને છે અને બહુ નાની વયે મૃત્યુ પામે છે ગોવર્ધન રામ લીલાવતીને નિમિત્તે પ્રત્યેક દીકરીમાં રહેલા આ ગુણોના મહિમાનું ગાન કરે છે લીલાવતીના સ્વભાવની ઉદારતા ડાપણ સમભાવ સેવાવૃત્તિ અને માયાળુપણું પુસ્તકને પાને પાને ઉપસ્યા કરે છે આ ચરિત્ર જેટલું હૃદયસ્પર્શી છે તેટલું જ પ્રબોધક પણ છે ધ ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સીસ ઓન સોસાયટી એન્ડ મોરલ્સ ગુજરાતી કવિઓ અને એમની અસર ઉપર અંગ્રેજી ભાષામાં લખાયેલો ગોવર્ધન રામનો આ નિબંધ આપણને સમાજશાસ્ત્રીય અને સાહિત્યિક દ્રષ્ટિએ આજે પણ વિચારવા માટે પ્રેરે તેવો છે ગુજરાતના સામાજિક જીવનનો ઇતિહાસ અને જીવન મૂલ્યોને પશ્ચાદભૂમાં રાખીને એમણે મધ્યકાળના કવિઓનું મૂલ્યાંકન કર્યું છે અને પછીથી લખાનારા સાહિત્યના ઇતિહાસ માટે એમણે એક માળખું અને માહિતી પૂરી પાડી છે પ્રાચીન કાવ્યોનો અભ્યાસ નવી પેઢીમાં વધે એ માટે તેમનો આગ્રહ આ સંશોધન અને વિવેચન કાર્ય તેમની પાસે કરાવે છે ઈસવીસન ઓગણીસો પાંચની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે એમણે આ જ આગ્રહ કર્યો હતો શૈલી અને વર્ડઝવર્થના ઉત્કૃષ્ટ હૃદયરસ આપણે ચાર અંગ્રેજી ભણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે અને એથી આપણા સાહિત્યનો ઉત્કર્ષ પણ સંભવે છે પરંતુ તે જ રસનું આપણા લોકના રસની બાળભાષામાં કંઈક અવતરણ કર્યા વિના આ ઉત્કર્ષ લોકમાં પ્રસરવાનો નથી આગળ આ જ વ્યાખ્યાનમાં તેઓ બોલેલા કે આપણી અર્વાચીન વડવાઈઓ ભલે નવી ભૂમિમાં પ્રવેશ કરે પરંતુ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષોમાંથી જ સતત રૂપે લાંબુ ચાલ્યું આવશે તો જ તે આપણા લોકના જીવનમાં વળી શકશે અને નવા સાહિત્યના પોષકોએ આ ભૂલવા જેવું નથી ગોવર્ધનરામ ત્રિપાઠી જે કાળમાં જીવ્યા અને જેને પોતાના અક્ષર જગતમાં ચિત્રિત કર્યો તે કાળખંડ તે વખતનો સમાજ અને એમનું પોતાનું મનોજગત જો સમજવું હોય તો એમની સ્ક્રેપ બુક્સ એ અગત્યનો સ્ત્રોત છે હાઈકોર્ટમાં એમણે જ્યારે વકીલાત શરૂઆત કરી ત્યારથી એમણે લગભગ અંધકાળ સુધી આ મનન નોંધો લખી હતી એમાં એમણે પોતાના વિશે પોતાના સ્વભાવની લાક્ષણિકતાઓ વિશે સેવેલા આદર્શો એ સેવવામાં આવતી વિટંબણાઓ વગેરેનું આલેખન કર્યું છે સાથે સાથે સંયુક્ત કુટુંબ જીવન અને કુટુંબના સભ્યોની સ્વભાવની ખાસિયતો વગેરે પણ તેમણે નોંધ્યા છે આ ઉપરાંત આ જગત વિશેનું ચિંતન સમકાલીન રાજકીય સામાજિક બનાવો અને તે અંગેનો તેનો પ્રતિભાવ પણ તેમણે શબ્દબદ્ધ કર્યો છે પોતાની કૃતિઓ તેમાં આવતા પાત્રો એના વિકાસ અંગેની પોતાની વિચારણા તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિઓ વગેરેની પણ એમણે નોંધ કરી છે એમની મનોસ્થિતિનો એક અભ્યાસીની નજરે જાણે કે અહીંયા આલેખન થતું હોય એવું આપણને આ બુક્સમાં દેખાય છે બાવન વર્ષનો આયુષ્યકાળ શરીરની કુટુંબની સંસારની અનેક ઉપાધિઓ અને આ બધાની સામે જજુમતા પોતાના તમામ કર્તવ્યો પૂરા કરતા કરતા સરસ્વતી ચંદ્ર જેવી કૃતિ આપીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર ગોવર્ધર રામનું પ્રદાન એવું છે કે જેને આજે પણ આપણે વિસરી શકીએ નથી